જાલોદ કોંગ્રેસ પાર્ટીએ આજે જાલોદમાં રેલી સ્વરૂપે નીકળી અમિત કટારાને ખોટી રીતે ફસાયો હોવાના આરોપ લગાવી જાલોદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો। જાલોદના કાઉન્સિલર હિરેન પટેલની હત્યા મામલે દાહોદના પૂર્વ સાંસદ બાબુભાઈ કટારાના પુત્ર અને જાલોદના ધારાસભ્ય ભાવેશભાઈ કટારાના ભાઈ અમિત કટારાની દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જાલોદના ચિત્રોડિયા ગામે ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી। તેની ધરપકડને લઈને જાલોદ કોંગ્રેસના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો અને જાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં જોડાયેલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ જાલોદ ખાતે રેલી સ્વરૂપે નીકળી જાલોદના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી જાલોદ તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ મુકેશભાઈ ડાંગીની ઉપસ્થિતિમાં આવેદનપત્ર આપી। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર જાલોદ લોકસભાની ચૂંટણીમાં ભાજપને ઓછા મતો મળતા ચૂંટણી પછી રાજકીય અદાવત રાખી સરકાર દ્વારા સામ દામ અને દંડભેદની નીતિ વાપરી કોંગ્રેસ તરફી વલણ ધરાવનાર જાલોદના અનેક સરપંચોને ખોટા કેસોમાં ફસાવી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। કોંગ્રેસમાં જોડાયેલા નિવૃત્ત અધિકારીઓ અને કર્મચારીઓને પણ રાજકીય કિન્નાખોરી રાખી ખોટી કારતાકીય તપાસ કરાવી હેરાન કરવામાં આવી રહ્યા છે। જાલોદ નગરપાલિકાના કાઉન્સિલર હિરેન પટેલના કેસમાં રાજકીય દબાણને વશ થઈને પોલીસ અધિકારીઓ દ્વારા તપાસને સાચી દિશામાં લઈ જવાના બદલે રાજકીય રંગ આપી કોંગ્રેસના પક્ષના કાર્યકર્તાઓને ખોટી રીતે ખોટા કેસમાં ફસાવી આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં નડતરરૂપના બને તે માટે ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે જેવા આક્ષેપો સાથે જાલોદ કોંગ્રેસ સમિતિ દ્વારા આ બાબતને સખ્ત શબ્દોમાં વખોડી વિરોધ નોંધાવ્યો હતો અને અમિત કટારાની ખોટી રીતે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે તેવા આક્ષેપો મૂકી જાલોદના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે દાહોદના પૂર્વ સાંસદ બાબુભાઈ કટારાએ તેમની પુત્રની ખોટી રીતે પોલીસ દ્વારા ધરપકડના આક્ષેપ મુદ્દે સુનિવેદન આપ્યું હતું। નય મુંડા, ZSTV, જાલોદ।